ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બજારમાં મળે એવી ઇન્સ્ટન્ટ બટર ચકરી. બટર ચકરી આપણા બધાની ફેવરેટ હોય છે. આ ચકરી ઘરે બનાવવી એકદમ સહેલી છે. આજે પહેલી વારમાં જ પરફેક્ટ બજાર જેવા સ્વાદ અને ક્રિસ્પીનેસ સાથે ડબ્બો ભરીને બટર ચકરી ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં ઘરે બનાવીશું. તૈયાર થયેલી ચકરી તમે જુઓ કેટલી મસ્ત બની છે. આ ચકરી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો ચાલો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે બજાર જેવી બટર ચકરી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે બજાર જેવી બટર ચકરી ઘરે બનાવવા માટે આપણે એક પેનમાં 3 કપ જેટલું પાણી લઈ લેશું. જો તમારી પાસે આ રીતના મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી અને 3 કપ જેટલું પાણી લઈ લેજો. તો આ રીતે મેં 1 મેઝરિંગ કપથી 3 કપ પાણી પેનમાં ઉમેરી દીધું છે. હવે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું. જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘી પણ લઈ શકો છો, પણ બટર ચકરીનો સ્વાદ બટર સાથે એકદમ સરસ લાગે છે. હવે 1.5 ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બટર ઉમેર્યું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીમાં એક બોઇલ આવવા દેશું. તો આ રીતે થોડું આપણું પાણી ઉકળે અને બટર બધું મેલ્ટ થાય ને એટલે આપણે અહીંયા લેવાનો છે 3 કપ જેટલો ચોખાનો લોટ. તો માર્કેટમાં જે રેગ્યુલર ચોખાનો લોટ મળે એ જ લેવાનો છે. તો પાણી તમારું થોડું ગરમ થાય એટલે લોટ ઉમેરી થોડું મિક્સ કરવાનું અને પછી આપણે બાકીનો લોટ ઉમેરીશું જેથી લોટમાં ગાંઠા ન પડે. આપણે જેમ ખીચું બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતે ગરમ પાણીમાં લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરવાનો છે. આ ચકરીનો લોટ બાંધવો એકદમ સહેલો છે. તમે જોઈ શકો છો ગાંઠા ન પડે એ રીતે બધા જ લોટને મેં પાણી સાથે મિક્સ કરી દીધો. હવે આને ઢાંકી 5 મિનિટ માટે સીજવા દેશું. અત્યારે તમે જોઈ શકો છો ગેસને મેં બંધ કરી દીધો છે. આ જ કડાઈમાં આપણે લોટને 5 મિનિટ માટે રાખી દેશું જેથી લોટ સારી રીતે સોફ્ટ થઈ જાય અને સરસ મજાનો સીજી જાય. 5 મિનિટ પછી આપણો જે લોટ છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ચકરી બનાવવા માટે. તો એને એક મોટા પોળા વાસણમાં કાઢી આ રીતે થોડો એવો ફેલાવી દેશું. અત્યારે આ લોટ એકદમ ગરમ છે તો આ રીતે થોડો તમે લોટને ફેલાવી દો તો લોટ તમારો એકદમ સરસ ઠંડો થઈ જાય. તો આપણો લોટ ઠંડો થાય ને ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ. મસાલામાં અહીંયા હું ઉમેરી રહી છું 1 ટેબલ સ્પૂન જેટલા કલોંજી, જે આ રીતના કાળા તલ જેવા મળતા હોય છે. કલોંજીની જગ્યાએ તમે કાળા તલ પણ વાપરી શકો છો. હવે આમાં 1 ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને સાથે હલકું એવું તેલ ઉમેરવાનું છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે ચકરીના મિશ્રણમાં લોટમાં ઉમેરીશું અને થોડું તેલ આ રીતે હાથ પર લગાવી દેશું. હલકું એવું હાથથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થાય એટલે આ રીતે આપણે નોર્મલી જેમ લોટ બાંધતા હોઈએ એ રીતે મિશ્રણને મસળી અને આ રીતે ભેગું કરી દેવાનું. તો તમે જુઓ આ રીતનું એકદમ સોફ્ટ મિક્સર તૈયાર થવું જોઈએ જે ચકરી બનાવવા એકદમ પરફેક્ટ છે. તો હવે હાથ પર હલકું તેલ લગાવી થોડા મિશ્રણને ચકરી બનાવવા સાઈડ પર કાઢી લેશું અને બાકીના લોટને ઢાંકીને રાખી દેશું જેથી આપણો લોટ સુકાઈ ના જાય. હવે આ લોટને આપણે સંચામાં ભરીશું. તો સંચાની જાળી આ રીતે ચકરીની સંચામાં જાળી સેટ કરી અને સંચાને સારી રીતે બંધ કરી દઈએ. સાથે આપણે સંચાની અંદર પણ થોડું આ રીતે તેલ લગાવી દેશું અને હવે આપણે જે લોટ અલગ કાઢ્યો એને આ રીતે થોડો મસળી લાંબો આવો લોટનો શેપ કરી અને લોટને સંચામાં ભરી દેશું. આ રીતે પ્રેસ કરી દઈએ અને સંચાને બંધ કરી દઈએ. તો આ ચોખાના લોટની જે ઇન્સ્ટન્ટ ચકરી હોય છે એને તમારે એક સાથે નહીં પાડવાની. તમારી કડાઈમાં સાઈડમાં તેલ ગરમ કરવા રાખવાનું અને કોઈ બટર પેપર પર કે પછી ડીશ કે થાળીમાં તમારે આ રીતે ચકરીને પાડી દેવાની. તો ચકરીનો શરૂઆતનો અને એન્ડનો પાર્ટ આ રીતે એકદમ સરસ પેક કરવાનો જેથી ચકરી તમે તેલમાં ઉમેરો ત્યારે બિલકુલ છૂટી ન પડે. તો આ રીતે કડાઈમાં એક વારમાં જેટલી સમાય
એટલી જ ચકરી તમારે પાડીને તૈયાર કરવાની, જેથી તમારી ચકરી સુકાઈ ન જાય. તો અત્યારે હું કડાઈમાં એક સાથે 5-6 નંગ જેટલી ચકરી ઉમેરવાની છું, તો એટલી ચકરીને મેં પાડી દીધી છે. હવે ચકરીને તમે બટર પેપર પર પાડો તો ફાયદો એ થાય કે તમે ચકરીને આ રીતે એકદમ ઇઝીલી લઈ શકો અને તમારી ચકરી લેતા સમયે બિલકુલ ના તૂટે. તો તમે જોઈ શકો છો આ રીતે સહેજ બટર પેપર ઉપર કરી ચકરીને આપણે હાથમાં લઈ લેશું. હવે આ ચકરીને ડાયરેક્ટ ગરમ તેલમાં ઉમેરવાની છે. તેલનું ટેમ્પરેચર તમારે એકદમ સરસ રાખવાનું. તો થોડો ચકરીનો લોટ ઉમેરીને તમને બતાવું તો તમે જો ચકરીનો લોટ ઉમેરતા એ તરત જ ઉપર આવે છે. તો બસ આવું તમારું તેલ ગરમ હોવું જોઈએ. મીડિયમ ગરમ તેલમાં તમે ચકરીને ઉમેરો એટલે ચકરી તરત જ આ રીતે તેલમાં ઉપર આવી જવી જોઈએ. આવું તેલ ગરમ થાય એટલે એક કરી ચકરીઓને ઉમેરતા જશું. જો તમારી ચકરી એકબીજાને ચોંટી જાય તો બિલકુલ ચિંતા ના કરતા, કેમ કે ચકરી જેમ જેમ તળાશે એમ એમ એ છૂટી પડતી જશે. તો શરૂઆતમાં ચકરી ઉમેરો ત્યારે એકદમ આ રીતે બબલ આવશે, તો બધા બબલ થોડા બેસી જાય અને ચકરી તમને એકદમ ક્લિયર દેખાવા માંડે તેલમાં. પછી આ રીતે કાંટા ચમચીથી કે રેગ્યુલર કોઈ ચમચીથી તમારે ચકરીની સાઈડને પલટાવી દેવાની. પછી આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર વધુ પડતો બ્રાઉન કલર ના થાય એ રીતે ક્રિસ્પી એવી ચકરીને તળી લેવાની. તો એકવાર ચકરી સેટ થઈ ઉપર આવે સાઈડ તમે પલટાવો, પછી તમારે ગેસને મીડિયમ કરી દેવાનો અને આ રીતે ચકરીને તળી લેવાની. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજારમાં મળે એવી ડબ્બો ભરીને ચકરી ઘરે આપણે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં તૈયાર કરેલી છે. તૈયાર થયેલી ચકરી તમે જો છે ને બિલકુલ બજારમાં મળે એવી જ. આ ચકરી હું તમને તોડીને પણ બતાવું, તમે જો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ તૈયાર થઈ છે. ખાવામાં પણ એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી બની છે. તો ક્યારે તમે આ ટેસ્ટી બટર ચકરીની રેસીપી ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.